ઇવીએમ મશીન ભાજપને છીતાડી શકે છે રાજકીય કાવા દાવા છીત્યા એવા કોંગ્રેસ પ્રવક્તાના આક્ષેપો સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાજપ નેસ્ત નાબૂદ થવાની હતી મોંઘવારી આંદોલનો સરકારની નિષ્ફળતા મોરબીમાં પુલનું તૂટવું એમાં મોટે પાયે ભાજપનો ભ્રષ્ટાચાર ભાજપના આગેવાનોની નારાજગી સરકારને આખી આખી કેબિનેટ ઉથલાવીને બીજાને બેસાડવા અને બેરોજગારો તમામે તમામ ક્ષેત્ર વહીવટી મુશ્કેલીઓ અને પ્રજાને વિકાસના નામે ભ્રામક વાતો સત્યાવીસ વર્ષથી પોકળ નીવડી હતી આ વખતે લોકોએ મન બનાવી લીધું હતું અને જે સમગ્ર ગુજરાત રાજ્યની જનતાએ પ્રચાર પ્રસારમાં જોયું હશે કે ભાજપના આગેવાનોને જે ગામોમાં ઘૂસવા નતા દેતા એ ગામોમાં જ્યારે આજે મતદાનની પેટીઓ એ વિસ્તારમાં ખુલી અને જ્યારે એકસોને વીસ અને પચીસ ત્રીસ બેઠકો ભાજપને મળશે આવો એક્ઝેક્ટ પોલના પચીસ પચીસ સર્વેના તારણો હોય અને એમાં એકસો સીટો જ્યારે ભાજપની જીતે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની પ્રજા જાણે છે કે કચ્છની અંદર વીટીવીનો અહેવાલ ત્રણ સીટો ભાજપને ત્રણ કોંગ્રેસ આવા અહેવાલો હોય અને ત્યારે એક પણ સીટ કચ્છમાં કોઈ ન જીતે ત્યારે ગુજરાત રાજ્યની પ્રજા એ જાણી ચૂકી છે કે હવે ઈવીએમ ભાજપને જીતાડી શકે છે બેલેટ પેપરથી મતદાન કરવાનું પ્રજાએ મન બનાવી લીધું છે અને પ્રજા સમગ્ર ભારતની જ્યારે રોડ ઉપર આવશે અને એમ કહેશે કે ઈવીએમ હટાવો નહીં તો અમે મતદાન નહીં કરીએ ત્યારે જ ગુજરાતની પ્રજામાં એક કોંગ્રેસનું વાતાવરણ ઊભું થશે અને કોંગ્રેસ ત્યારે જ સત્તા ઉપર આવશે આ સરકારે આજે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે જે આંદોલનકારી અને સારા સારા નેતાઓ હતા એ નેતાઓને હરાવી નાખવા હું તો આપને કચ્છની વાત કરું કે કચ્છની અંદર રાપરમાં પાંચસો ને પિસ્તાળીસ વોટે જ્યારે અમારો ઉમેદવાર હારતો હોય ત્યારે આપ જાણી શકો છો કે જે કોંગ્રેસની બંને બેઠકો અબડાસા અને રાપર જે લોકો અને બુકીઓ અને દુનિયા બધી એમ કહેતી હતી કે આ બંને સીટો જીતી જશે એમાં ખરેખર શું બન્યું કે રાજકીય કાવા દાવા જીત્યા છે અબડાસાની સીટ ઉપર પણ રાજકીય કાવા દવા ચાલ્યા રાપરમાં પણ રાજકીય કાવા દવા ચાલ્યા અને બીજી જે ચાર સીટો જે ભાજપ બે બે પાંચ હજાર જીતવાની હતી તે સાઠ સાઠ હજાર મતો નીકળી અને એ પોતાને ખ્યાલ ન હતો કે અમે આટલા વોટે કઈ રીતે જીત્યા એ પણ કચ્છની અને ગુજરાતની પ્રજાએ જોયું એક લાખ ને બાણું હજાર મતે ઘાટલોડિયામાં સીટ જીતાય અને એના આંકડા જોવામાં આવે કે પંચાવન ટકા મતદાન થયું છે છતાં એક લાખને બાણું હજાર મતે ઉમેદવાર જીતે તો આ કઈ રીતે હોઈ શકે પણ સમગ્ર ગુજરાત રાજ્યની પ્રજાને ખબર છે કે હાઈકોર્ટમાં જશું કે સુપ્રીમ કોર્ટમાં જશું તો એ પણ ભાજપની જ કોર્ટો છે અત્યારે કોર્ટો શું કરે જિંદગીઓ નીકળી જાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જીતેલા હારેલા જાહેર કર્યા પણ ખરેખર શું બન્યું કે એ પછી પાંચ વર્ષ એના નીકળી જાય એટલે લોકો હતાશ થઈ ગયા છે ગુજરાતની પ્રજા કે આમાં કોર્ટ કચેરીમાં ક્યાંય ન્યાય મળવાનો નથી જેથી કરીને હવે ઈવીએમ નું રાજ આખા રાજ્યમાં આવ્યું છે અને એ પ્રજાએ હવે સ્વીકારી લીધું છે કે આમાં કોઈનું કાંઈ ચાલતું નથી સર જે રીતે વાત કરી તો જે ભાજપના લોકો જે ઊભા હતા જે અભ્યાસમાં એ લોકોને પણ એવી રીતે ખાતું નથી કે અમે આ જે પાર્ટી સામે ઊભા છે કોંગ્રેસ કરે તો અમે એનામાં અમારો વિજય થશે તો ઈ બાબતે આપ શું કહેશો પચીસ પચીસ હજાર લોકો ફોર્મ ભરવા થરાદમાં ગુલાબસિંહ રાજપૂતના

એક ભરતભાઈ સોલંકીને ગળે ફાંસો ખાવો પડે અને એમ કહેવું પડે કે આ પેટીઓ અમારી તૂટી છે તો ક્યાં પ્રજાનો જનાદેશ છે એ પેટીઓને ઈવીએમને પુનઃ ગણતરી કરવી કે વીવીપેટની ગણતરી કરવી એવું સરકાર જ નથી ઈચ્છતી તો પછી આમાં જીતને હારની વાત જ ક્યાં આવી જે લોકો આજે છોતેર અને સિત્તોતેર જેટલા કોંગ્રેસના ધારાસભ્યો હોય અને સત્તરે ઊભા રાખી દેવા અને આજની ટીવીઓ આખા ભારતમાં ગુજરાત રાજ્યની રાજનીતિ બતાવી રહી છે દિલ્હીની એમસીડીમાં ભાજપનો પરાજય કોઈ ટીવી બતાવતી નથી હિમાચલમાં સરકાર કોઈ ટીવી બતાવતી નથી હિન્દુઓ ખતરામાં છે આવો જે નારો હતો એમાં તો હિમાચલમાં સરકાર કોંગ્રેસની બની હું તો એ દાવ જો પ્રજાનો જનાદેશ હોય તો આપ સમજી શકો છો કે ગાંધીધામના એક ભરતભાઈ સોલંકીને ગળે ફાંસો ખાવો પડે અને એમ કેવું પડે કે આ પેટીઓ મારી તૂટી છે તો ક્યાં પ્રજાનો જનાદેશ છે એ પેટીઓને ઈવીએમને પુનઃ ગણતરી કરવી કે વીવીપેટની ગણતરી કરવી એવું સરકાર જ નથી ઈચ્છતી તો પછી આમાં જીત ને હાર કોંગ્રેસના ધારાસભ્યો હોય અને સત્તરે ઊભા રાખી દેવા અને આજની ટીવીઓ આખા ભારતમાં ગુજરાત રાજ્યની રાજનીતિ બતાવી રહી છે દિલ્હીની એમસીડીમાં ભાજપનો પરાજય કોઈ ટીવી બતાવતી નથી હિમાચલમાં સરકાર કોઈ ટીવી બતાવતી નથી હિન્દુઓ ખતરામાં છે આવો જે નારો હતો એમાં તો હિમાચલમાં સરકાર કોંગ્રેસની બની હું તો એ દાવાથી કહીશ કે સરકાર બનાવવામાં પણ ભાજપનો ક્યાંક છે કે આવી નાની નાની સરકારો બનાવી દિલ્હીમાં એમસીડી આપી પણ ગુજરાત રાજ્યને જ્યાં આપણે તળિયા થઈએ છીએ ત્યાં કને આપણે ઈવીએમનો ઉપયોગ કરો અથવા એન કેન પ્રકારે ત્યાં કને જીતી જવું અને આખા રાજ્યમાં ગુજરાત મોડલની નામની જાહેરાતો કરવી ભલે ગુજરાતનો બેરોજગાર ગુજરાતનો વેપારી જીએસટી મોંઘવારીથી સંભળતો હોય પણ ટીવીઓમાં ગુજરાતની વાહવાહી કરી અને દેશની સત્તા મેળવવા માટે આ ભાજપ જે નીકળી પડી છે એ પણ હવે પ્રજા જાણી ચૂકી છે જે રીતે વાત પેહલો જે રાણાના જે ચૂંટણી અધિકારીઓ છે જે પેટું સીલ તૂટેલા હતા તો અધિકારીઓ એનામાં શા માટે રસ નથી લીધો કે અથવા તો એને કોઈ કોઈ ને કોઈ વ્યવસ્થિત જોઈને પછી કંઈ મંદ અધિકારીઓ રસ ન લે એ આપ સમજી શકો છો કે અધિકારીઓ ઉપર પણ એવું શાસન ચાલી રહ્યું છે કે તમારે આ વીવીપેટ લાવીને અહીંયા મૂકવાના છે લાઈટ બંધ કરી અને તમારે ટિબેટીયન ટીમને સોંપી દેવાના છે પણ જે લોકો હેન્કરો છે એ પોતાના એરિયામાં બેઠા બેઠા આ હેંગ કરી શકે છે જેમાં એટીએમ મોબાઈલો જેમ હેન્ક થઈ શકે છે અને મોબાઈલો બંધ થઈ શકે મોબાઈલો ચાલુ થઈ શકે એવી જ રીતે આ આખું તંત્ર એ આખા દેશના લોકો જે શંકા કરે છે એ ખરેખર એ શંકા સાચી છે ભારત સિવાયના કોઈ પણ દેશોમાં ક્યાંય પણ આવા ઈવીએમ ચાલતા નથી ત્યાં કને બેલેટ પેપરથી મતદાન થાય અને ભારતમાં આ રીતનું તંત્ર લગાવી અને સત્તા મેળવવા માટેનું જ આ વ્યવસ્થિત પ્લાનિંગ હોય છે